वाहला विद्यार्थी मित्रों, धोरण बे विषय अंग्रेजी बाळको, आज आप नोटबुक में सेना स्पेलिंग लखवाना छे। कलर्स नेम, सी ओ एल ओ यू आर एस, कलर्स नेम। बाळको, छेल्ला विडियो में आप चोपड़ी में कलर्स ना नेम शीखी लीधा है और तेनी प्रवृत्ति पण करी लीधी है और तमे पण तेनु होमवर्क पूरू करी दीधु हशे। तो आज आप कलर ना स्पेलिंग है ते नोटबुक में लखवाना है। बाळको, तमारे पण तमारी नोटबुक में आवी रीतना पहेला हेडिंग लगावानुं छे अने हवे नीचे स्पेलिंग मारी साथे लखतुं जवानुं छे। आर ई डी, रेड। रेड एटले के लाल। आ स्पेलिंग तमारे पांच वार लखवानो रहेशे। एना पछी बी एल यू ई, ब्लू एटले के भूरो। ब्लू एटले के कयो रंग थाय बाळको? भूरो रंग। एना पछी छे पी आई एन के, पिंक। पिंक एटले के गुलाबी। लोटस एटले के कमळ केवा कलरनो है बाळको? पिंक कलरनो। एना पछी छे जी आर डबल ई एन, ग्रीन एटले के लीलो। बाळको, विविध झाड़ना पांदड़ा केवा कलरना होय छे? ग्रीन एटले के लीला रंगना होय छे। एना पछीनो स्पेलिंग जोईशुं, वाय ई डबल एल ओ डबल्यू, येल्लो एटले के पीड़ो। बाळको, केळू केवा कलरनो होय छे? येल्लो एटले के पीड़ा रंगनो होय छे। एना पछी ओ आर ए एन जी ई, ओरेंज। ओरेंज एटले के नारंगी रंग। बाळको, जे फळ नारंगी छे तेने पण अंग्रेजीमां शुं कहेवाय? ओरेंज। अने तेनो रंग केवो होय छे? ओरेंज। तो तमे आ मोटा स्पेलिंग केवी रीते याद राखी शको छो? तमे तेने टुकड़ा टुकड़ामां स्पेलिंग याद राखी शको छो। जो ओ आर ए एन जी ई, ओरेंज એટલે કે નારંગી। એવી રીતના કોઈ પણ જ્યારે મોટો સ્પેલિંગ હોય તો તમે તેને ટુકડા કરીને તે સ્પેલિંગ યાદ રાખી શકો છો। હવે એના પછીનો રંગ લખીએ, બી આર ઓ ડબલ્યુ એન, બ્રાઉન। બ્રાઉન એટલે કે કથ્થઈ। બાળકો, ઝાડનું જે થડ હોય તે કેવા કલરનું હોય છે? કથ્થઈ એટલે કે બ્રાઉન રંગનું હોય છે। એના પછી છે પી યુ આર પી એલ ઈ, પર્પલ। પર્પલ એટલે કે જાંબુડી। બાળકો, રીંગણ એને અંગ્રેજીમાં શું કહેવાય? બ્રિંજલ। તે કેવા કલરનું હોય છે? પર્પલ કલરનું, એટલે કે જાંબુડા કલરનું હોય છે રીંગણ। હવે એના પછીનો કલર લખીશું, ડબલ્યુ એચ આઈ ટી ઈ, વ્હાઈટ એટલે કે સફેદ। બાળકો, આપણા બધાના દાંત કેવા રંગના હોય છે? વ્હાઈટ એટલે કે સફેદ રંગના। અને તમે બધાએ મૂળો તો ખાધો જ હશે, તો મૂળો કેવા રંગનો હોય છે? વ્હાઈટ એટલે કે સફેદ રંગનો હોય છે। અને એના પછી છેલ્લો સ્પેલિંગ છે બી એલ એ સી કે, બ્લેક। બ્લેક એટલે કે કાળો। બાળકો, આપણા વાળ કેવા રંગના હોય છે? બ્લેક એટલે કે કાળા રંગના। ને તમે બધાએ કાગડો તો જોયો જ હશે, કાગડો કેવા રંગનો હોય છે? બ્લેક। તો આજે આપણે જે રંગના સ્પેલિંગ લખ્યા છે તે આપણે ફરીથી એકવાર બોલી લઈએ, તમે પણ મારી સાથે બોલતા જજો બાળકો। આર ઈ ડી, રેડ એટલે કે લાલ। સફરજન કેવા રંગનું હોય છે બાળકો? રેડ રંગનું। એના પછી છે બી એલ યુ ઈ, બ્લુ એટલે કે ભૂરો। એના પછી પી આઈ એન કે, પિંક એટલે કે ગુલાબી। પિંક કલરનું શું હોય છે બાળકો? લોટસ। એના પછી જી આર ડબલ ઈ એન, ગ્રીન એટલે કે લીલો। ગ્રીન રંગનું શું હોય છે બાળકો? તમે બધાએ કેપ્સિકમ, ભીંડો તે બધા શાકભાજી તો જોયા જ હશે, તે કેવા રંગના હોય છે? ગ્રીન કલરના। એના પછીનો કલર છે વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ, યલ્લો। યલ્લો એટલે કે પીળું। તો પીળા રંગનું શું હોય છે બાળકો? બનાના, લેમન, એના ગુજરાતીમાં શું કહેવાય? કેળું, લીંબુ, તે બધા કેવા રંગના હોય છે? પીળા એટલે કે યલ્લો કલરના હોય છે।
તેના પછી છે ઓ આર એ એન જી ઈ ઓરેન્જ એટલે કે નારંગી. નારંગી પછી ગાજર, તે બધા કેવા રંગના હોય છે? ઓરેન્જ રંગના. એના પછી છે બી આર ઓ ડબલ્યુ એન બ્રાઉન એટલે કે કથ્થઈ. તો કથ્થઈ રંગનું શું હોય છે બાળકો? વૃક્ષનું જે થડ હોય તે બ્રાઉન કલરનું હોય છે. એના પછી છે પી યુ આર પી એલ ઈ પર્પલ. પર્પલ એટલે કે જાંબુડી. પર્પલ કલરનું શું હોય છે બાળકો? રીંગણ વગેરે જેવા શાકભાજી કયા કલરના હોય છે? પર્પલ. એના પછીનો કલર જોઈએ ડબલ્યુ એચ આઈ ટી ઈ વ્હાઈટ. વ્હાઈટ એટલે કે સફેદ. બાળકો વ્હાઈટ કલરનું શું શું હોય છે? આપણા દાંત મૂળો તે બધા વ્હાઈટ કલરના હોય છે. અને છેલ્લો સ્પેલિંગ આપણે લખ્યો બ્લેક, બી એલ એ સી કે બ્લેક. બ્લેક એટલે કે કાળો. તો બાળકો બ્લેક કલરની કઈ કઈ વસ્તુ હોય છે અથવા તો શું હોય છે? કાગડો, પછી આપણા વાળ, તે બધા કેવા કલરના હોય છે? બ્લેક કલરના. તો બાળકો આજે આપણે નોટબુકમાં જેટલા પણ સ્પેલિંગ લખ્યા તે તમારે પણ તમારી નોટબુકમાં 5 વાર લખવાના રહેશે.